મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારની સરસ્વતી યોજનાની ધૂળ ખાતી સાયકલો મળી આવી. પ્રવેશોત્સવ વર્ષ 2023ની સાયકલોનો વિડીયો વાયરલ થયો છે. મેઘરજના કસાણા પંથકની એક શાળામાં પડેલી 300થી વધુ સાયકલો મળી આવી છે. ટ્રાઇબલ વિસ્તારમાં આપવામાં આવતી સાયકલનો સ્ટોક હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. તમામ સાયકલો પર તાડપત્રી નાખેલી જોવા મળી તો 2023માં આપવાની સાયકલો 2024માં પણ નવપરાઈ. અધિકારીઓની આડસમાં સરકારી યોજના વિદ્યાર્થીઓ સુધી ન પહોંચી. વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવ પણ ઉજવાઈ ગયો. હજુ 2023ની સાયકલોના સ્ટોક સામે સવાલ ઉભા થયા છે. તો રાજ્ય સરકારની સરસ્વતી યોજનાની ધૂળ ખાતી સાયકલો મળી આવી છે. પ્રવેશોત્સવ વર્ષ 2023ની સાયકલોનો વિડીયો વાયરલ થયો છે. મેઘરજના કસાણા પંથકની એક શાળામાં પડેલી 300થી વધુ સાયકલો મળી આવી છે. ટ્રાઇબલ વિસ્તારમાં આપવામાં આવતી સાયકલનો સ્ટોક હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. તમામ સાયકલો પર તાડપત્રી નાખેલી જોવા મળી. 2023માં આપવાની સાયકલો 2024માં પણ ન વપરાઈ. અમારી સંસ્થાના કેમ્પસમાં વિશ્વોત્સલ વિદ્યાલય ખાતે સરકારી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો આશરે 700-800 અંક અહીં ઉતારવામાં આવેલ છે. જેના માટે જે તે ખાતાવાળાએ જગ્યા માગતામાં વિના ભાડે આપેલ છે. અને સાયકલો લગભગ છેલ્લા 6 માસથી તૈયાર થઈ ગયેલ હોવા છતાં તેનું વિતરણ કરવામાં આવેલ નથી, જેથી અમે જે તે ઓફિસને જાણ કરતો હજુ સુધી તેનું વિતરણ કરવામાં આવેલ નથી તે એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે.